જુદા જુદા ભેદોની રચના થયેલી જોવા મળશે. આપણા મુખ્ય ચાર ભેદો ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ, આ ચાર વેદો છે. એ વેદો વિશે આપણે વિસ્તારથી સમજીએ તો આ આપણા પ્રાચીન મુખ્ય ચાર વેદો અને એના નામ. હવે એના પછી એક એક વેદની આપણે વાત કરીએ તો ભારતનો પ્રાચીનતમ ગ્રંથ પુષ્કળ અઢળક ફિલોસોફી તત્વજ્ઞાનથી ભરપૂર એવો જો કોઈ ગ્રંથ હોય તો તે છે ઋગ્વેદ. એટલે પ્રાચીનતમ પુસ્તક ઋગ્વેદ કહેવાય છે. તેની અંદર કુલ 1028 ઋજાઓ એટલે કે શ્લોકો છે એનું વર્ણન કરવામાં આવેલું છે અને સંપૂર્ણ આખે આખો ગ્રંથ 10 ભાગની અંદર વિભાજિત થયેલો છે. એના આપણે મંડળ કહીએ કે વિભાગ કહીએ એવા 10 છે અને તેની અંદર દેવી દેવતાઓને લગતી સ્તુતિઓ પ્રાર્થનાઓના શ્લોકોનું વર્ણન કરવામાં આવેલું છે અને એ શ્લોકો મોટાભાગે ભારતમાં યજ્ઞ હોય, હોમ હવન હોય એ સમયે આજે પણ આપણે ઉપયોગ કરીએ છીએ એવો આપણને પ્રાચીન સમયનો ઋગ્વેદ એ ઉપયોગી બને છે. અને તેની અંદર આર્યોની રાજકીય, સામાજિક, ધાર્મિક સંપૂર્ણ શ્લોકો સાથેનું વર્ણન ઋગ્વેદમાં કરવામાં આવેલું છે. તો એવો ગ્રંથ એટલે ઋગ્વેદ. ત્યાર પછી આગળ લઈએ સામવેદ. સામવેદને લઈ લઈએ પહેલાં. જે ઋગ્વેદના શ્લોકોની રચના થઈ છે, ઋષિ મુનિઓએ ઋજાઓનું સર્જન કરેલું છે, એ ઋજાઓનું ગાન કઈ રીતે કરવું, એનું ઉચ્ચારણ કઈ રીતે કરવું, ક્યાંક ધીમું બોલવાનું, ક્યાંક ઊંચા અવાજે બોલવાનું, એ ઢાળ પ્રમાણે ગાવા માટેનો સંપૂર્ણ અભ્યાસ કરાવતો જો કોઈ ભારતનો પ્રાચીનતમ ગ્રંથ હોય તો તે છે સામવેદ. એટલે સામવેદને સંગીતની ગંગોત્રી કહેવામાં આવે છે. એટલે સંગીતને લગતું સંપૂર્ણ સાહિત્ય એ સામવેદની અંદર આપવામાં આવેલું છે અને એ સંપૂર્ણ શ્લોકો વિવિધ પ્રકારના તાલ અને લય સાથે ગાવા માટેની સંપૂર્ણ માહિતી આપતો ગ્રંથ એટલે સામવેદ. ત્રીજો છે યજુર્વેદ. જે યજ્ઞને લગતી જે સ્તુતિઓ છે, શ્લોકો છે એનું વર્ણન છે એટલે યજ્ઞનો વેદ તેને કહેવામાં આવે છે અને એ પણ પદ્ય અને ગદ્ય બે સ્વરૂપમાં લખાયેલો છે અને યજ્ઞ વખતે બોલાતા મંત્રો, ક્રિયાઓ, ત્યાર પછી વિવિધ પ્રકારની વિધિઓ, ક્યારે કેવા પ્રકારનો શ્લોક ગાવું એનું જ્ઞાન આપતો ગ્રંથ પ્રાચીન સમયનો ત્રીજો યજુર્વેદ છે. અને છેલ્લો અને ચોથો છે અથર્વવેદ, જેની અંદર સંપૂર્ણ કર્મકાંડ, ક્રિયાકાંડ અને એને લગતું સંપૂર્ણ વિવેચન, સંસ્કારોને લગતું સંપૂર્ણ વિવેચન એટલે અથર્વવેદ. અર્થ એટલે પૈસા થાય. જીવનની અંદર તેનું મહત્ત્વ શું છે એનું માહિતી આપતો જો કોઈ ગ્રંથ હોય તો તે છે અથર્વવેદ. પ્રાચીન સાહિત્યની અંદર તે વેદો પછી લઈએ ઉપનિષદો, જેની અંદર જીવનનો આરંભ, મૃત્યુ, જ્ઞાન વગેરેને દાર્શનિક પ્રશ્નોનું વિવેચન કરતા ગ્રંથો છે એની રચના કરવામાં આવી છે. આપણા સૌ પ્રથમ કહી શકીએ એવા બે બૃહદારણ્ય અને સાંદોગ્ય ઉપનિષદ છે એ શરૂઆતના આપણે કહી શકીએ એવા ઉપનિષદો છે. ઉપનિષદો મોટાભાગે સંવાદ સ્વરૂપની અંદર છે અને મુક્તિકો ઉપનિષદની અંદર આપણા 100 ઉલ્લેખ છે, ક્યાંક 108 ઉલ્લેખ છે, કોઈ જગ્યાએ એના કરતાં પણ વધારે છે. એટલે આપણા પાઠ્યપુસ્તક મુજબ લઈએ તો 108 ઉપનિષદોનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. આટલા આપણા પ્રાચીન ઉપનિષદો છે. એમાં લઈએ તો બ્રાહ્મણ ગ્રંથો, વેદોને સમજવા માટે આ બ્રાહ્મણ ગ્રંથો ઉપયોગી છે. તેમાં યજ્ઞો અને તેની વિધિનું માર્ગદર્શન આપવામાં આવેલું છે. કોઈ પણ યજ્ઞ સમયે જે વિધિ કરવી હોય તો એ વિધિ કઈ રીતે કરવી, કઈ રીતે શ્લોકો ગાવા એનો માહિતી આ બ્રાહ્મણ ગ્રંથો આપે છે. અને ત્યાર પછી અરણ્યકો આવે અને અરણ્ય એટલે જંગલ થાય. જંગલની અંદર ઋષિ મુનિઓ જઈ અને શ્લોકોની રચના કરતા હતા અને એ શ્લોકો
તત્વજ્ઞાનથી ફિલોસોફીથી ભરપૂર એવું જ્ઞાન આપતો ગ્રંથ એટલે એને અરણ્યકો કહેવામાં આવે છે, જે પાછળથી રચાયેલા છે. ત્યાર પછી લઈએ વેદાંગો, તેની અંદર કર્મકાંડ, જ્યોતિષશાસ્ત્ર, વ્યાકરણ અને ખગોળશાસ્ત્રને લગતા સંપૂર્ણ માહિતી આપતા કેટલા ગ્રંથો છે એ વેદાંગ તરીકે ઓળખવામાં આવે છે. વેદ આધારિત જે આ ગ્રંથોની રચના થઈ છે એને કહેવાય વેદાંગો. તો એ પણ પ્રાચીન ગ્રંથોની અંદર સમાવેશ કરી શકીએ. આ થઈ